વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. અત્યાર સુધી આપણે સ્મરણ વિશે ભણ્યા, હવે ભણવાનું છે વિસ્મરણ એટલે શું. તો વિસ્મરણનો અર્થ અને નિર્ધારકો. વિસ્મરણ એટલે આપણને ખબર છે કે ભૂલી છો, એટલે નિષેધક સ્મૃતિ પણ કહેવાય છે. અમુક બાબતો તમે શીખ્યા છો પણ જો તમે એને યાદ કરી શકતા નથી તો આ થયું વિસ્મરણ. આ એક નિષેધક સ્મૃતિ પણ કહેવાય. મોટાભાગના લોકો એને સાપ ગણે છે, પણ એક વરદાન રૂપ પણ છે વિસ્મરણ. અમુક વસ્તુ એવી છે કે ખરેખર ભૂલવી જ જોઈએ. દાખલા તરીકે દુઃખદ ઘટનાઓ છે, જો ન ભૂલીએ તો આપણા માટે જીવવું છે એ મુશ્કેલ બની જાય, સારી રીતે આપણે જીવી શકીએ નહીં. હવે આપણે ભણવાનું છે એની વ્યાખ્યા. તો વિસ્મરણ એક નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા છે. આપણે કોઈ પ્રશ્ન છે આ એની વ્યાખ્યા. એના નિર્ધારણ, કોઈ પણ વ્યક્તિનું વિસ્મરણ કયા સમયે કેટલું થાય છે તો આપણે જોઈએ. તો તમે જે કંઈ યાદ કરો છો ને એમાં 20 મિનિટમાં 58% ભૂલાઈ જાય, 1 કલાકમાં 44%, 1 દિવસમાં તમને 34% યાદ રહે. આ યાદ રહેવાની બાબતો છે કે તમે કાંઈ પણ શીખાશો તો 20 મિનિટ પછી 58% યાદ કરી શકો, 1 કલાક પછી 44%, 1 દિવસ પછી 34%, 6 દિવસ પછી તમે 25% યાદ કરી શકો, 31મા દિવસે 21%. પણ કોઈ પણ બાબત આપણે સંપૂર્ણ તો ભૂલતા જ નથી. ક્યારેક ને ક્યારેક તો એ યાદ કરવી હોય તો યાદ કરી શકાય છે. હવે આ છે એના કારણો શું, શું કામ આપણને વિસ્મરણ થાય છે. તમે પણ યાદ રાખજો કે વિસ્મરણ ન થાય તમારે આવું કરવું જોઈએ નહીં. પહેલું છે સંકેતાકરણની નિષ્ફળતા. કોઈ પણ બાબતો છે એ આપણે ઘણી બધી રોજે રોજ કેટલી બાબતો શીખીએ છીએ, પણ બધી જ બાબતો છે આપણી સ્મૃતિમાં આપણે મૂકતા નથી. થોડીક જ બાબતો આપણી સ્મૃતિમાં મૂકાય છે. અને સૌથી મોટી આશ્ચર્યની બાબત તો એ છે કે અમુક બાબતોને તો આપણે રોજે રોજ જોઈએ છીએ પણ છતાંય એનું સંકેતાપન થતું નથી. એક અમેરિકન મનોવૈજ્ઞાનિક છે નિક્સન, અને એડમ્સે એક સરસ પ્રયોગ કર્યો કે શું કામ રોજે રોજ આપણે જોઈએ છીએ તો આપણને આવડવું જ જોઈએ. અમુક વસ્તુ રોજે રોજ આપણા હાથ નથી ફરે છે, છતાંય આપણને યાદ રહેતી નથી, છતાંય આપણી સ્મૃતિમાં મૂકાતી નથી. તેણે એક સરસ પ્રયોગ કર્યો. કોણ બધા પ્રયોગ પાત્ર નથી? એણે એક પેની, અમેરિકાનું ચરણી નામ છે, પેનીનું ચિત્ર દોરવાનું કીધું. આપણને કોઈ એમ કે 10 રૂપિયાની નોટનું ચિત્ર દોરે, મેં એને પેનીનું નામ છે એનું ચિત્ર દોરવાનું કીધું. તો મોટા ભાગના પ્રયોગ પાત્ર છે એ ચિત્ર બરાબર દોરી શક્યા નહીં, ખોટું ચિત્ર દોર્યું. પછી એવું કહ્યું કે ખોટું ચિત્ર તો ને એક સાચું ચિત્ર તો, એમાંથી કીધું કે આમાંથી કયું આપણા ચલણમાં ચાલે છે અને કયું ખોટું છે. તો પણ મોટા ભાગના સાચું ઓળખી શકતા નથી. આપણામાં એવું થાય, તમને કોઈ કહે કે આપણી ચલણી નોટ ઉપર કેટલી ભાષામાં ચલણનું નામ લખેલું છે, નહીં ખબર કયું ચિત્ર છે. અત્યારે નવી નોટ કહેવાય એમાં ઘણા બધા ચિત્રો જુદા જુદા છે, જુદી જુદી નોટ તમે જ વિચારો, તમને યાદ છે નથી. રોજ આપણે 10ની નોટ, 50ની નોટ, 100ની નોટ ફેરવીએ છીએ, છતાંય આપણને ખબર નથી 2000ની નોટ ઉપર કેટલી ભાષામાં લખેલું છે, શેનું ચિત્ર છે. ગાંધીજીને એટલી બધા જ ખબર નથી, પણ હવે પછી જે છે આવ્યું છે એ આપણને ખબર હોતી નથી. ટૂંકમાં સંકેતાકન આપણું નબળું છે. બીજું છે સંકેતાકન જો નબળું હોય તો સ્વાભાવિક આપણને યાદ રહે છે. પછી છે સંકેતાકનની નિષ્ફળતા, પછી સંગ્રહની નિષ્ફળતા. સંકેતાકન બરાબર નથી એટલે સ્વાભાવિક સંગ્રહ બરાબર હોય છે. આ કાયમી સ્મૃતિની સંગ્રહ કરો ને એટલે કાયમી સ્મૃતિની રચના થાય. સંગ્રહ જેટલો ઓછો એટલે કાયમી સ્મૃતિ છે એ તમારી નબળી પડે. અને એટલે જ આપણે સંગ્રહ બરાબર કરતા નથી એટલે જરૂર પડે એનું પુનરાવર્તન કરી શકતા નથી. વળી વખત રોગ થાય, અકસ્માત થાય, ઈજા થાય, ડિપ્રેશન થાય, અને જો ઈજા થાય મગજના કોષોને સભાનતા ન હોય તો પણ વ્યક્તિનો બરાબર સંગ્રહ થતો નથી. અને જે વસ્તુ સંગ્રહ ન થાય એ આપણને યાદ રહી શકતી નથી. પછી છે પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા. ઘણી વખત આપણને શીખેલું ફરીથી યાદ કરવું છે પણ યાદ રહેતું નથી. શું કામ? તો સંકેતાકન બરાબર ન થયું હોય કા કા બરાબર સંગ્રહ ન થયો. કોઈ પણ વસ્તુ તમે સંગ્રહ બરાબર કરો તો તમને યાદ રહે, એટલે સંગ્રહ બરાબર ન હોય તો તમે એ વસ્તુને ફરીથી યાદ કરી શકતા નથી. તમે કોઈ પણ જગ્યાએ પિકનિક ઉપર ગયા હોય, તમારી સાથે મિત્રો હોય, કોઈ નવું ત્યાં મળી જાય તમને અને એમ કે કેમ ઓળખે છે, તમે મિત્રને બધો પરિચય આપશો પણ કે શું નામ યાદ નથી થતા, બીજી બધી ખબર હોય પણ છતાંય નામ યાદ આવે. આથી
નથી આથી પરીક્ષા માં ઘણીવાર એવું બને પણ એક પ્રશ્ન આપણને આવડતો જોઈએ ખબર જ હોય કે આ પેજ ઉપર છે એ ખબર હોય છતાંય આપણે લખી શકતા નથી કે યાદ કરી શકતા નથી પુનઃ પ્રાપ્ત કરી શકતા નથી એટલે અને કોલિંગના મતે એવું કે છે કે ખરેખર આપણને યાદ રહેતું નથી એમ કહેવા કરતા માહિતી શોધવાની અશક્તિ જવાબદાર છે કે માહિતી આપણે મૂકી છે પણ એને આપણે શોધી શકતા નથી આપણી અંદર અને પરિણામે આપણે એને પુનઃ પ્રાપ્ત કરી શકતા નથી કોઈ પણ માહિતી ઘણી વખત કુલવી એમ કે છે કે એને જો કઈ સંકેતો મળે ને તો યાદ આવી જાય ઘણી વખત આપણે પરીક્ષામાં શું કરો જરા કાંઈક જો ખબર પડી છે જરા ક્યાંકથી છૂપા પડી છે તો યાદ આવી જાય એમાં પડ્યું ઘણી વખત આપણે કહેતા હોય કે જરાક મને એક લીટી ગયો અથવા એક શબ્દ કહેતા આપણે ચાલુ થઈ જાય એટલે સંકેતો મળે તો આપણને યાદ બધા ચાલી જાય છે પણ જો સંકેત આપણ ન હોય સંગ્રહ ન હોય સ્વાભાવિક જ પુનઃ પ્રાપ્તિ ન મળે અને એટલે આપણે લાંબા ગાળા સુધી સાચવી શકતા નથી આ થયું વિસ્મરણના નિર્ધારણ વિદ્યાર્થી મિત્રો આજ પ્રકરણમાં